અને ગુડ મોર્નિંગ શરૂઆત આપણે કરન્સી માર્કેટની અપડેટ સાથે જ કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો ચાર પૈસા નબળો થઈને ત્ર્યાસી પોઈન્ટ અઠ્યાવીસ પ્રતિ ડોલરની સામે ત્યાંસી પોઈન્ટ બત્રીસ પ્રતિ ડોલર પર ખુલતો દેખાયો હતો અત્યારે જો ડોલર ઇન્ડેક્સમાં એકસો ચારના લેવલ્સની ઉપર કારોબાર થઈ રહ્યો છે અને ડોલર રૂપિયાની વાત કરીએ ખાસ કરીને તો ત્ર્યાસી પોઈન્ટ એકત્રીસના લેવલ્સની આસપાસ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ આપણને રૂપિયામાં થતું દેખાઈ રહ્યું છે જે રીતે આપણે જોયા છે યુએસના ઇન્ફ્લેશનના ડેટા આવવાના છે તેની પહેલાં એક ડોલર જે છે તે ફરી એકવાર આપણને મજબૂત થતો દેખાવ છે અને ક્રૂડની કિંમતોમાં પણ જે રીતે રિકવરી આવતી દેખાય છે રૂપિયા પર દર નરમાશ જે છે તે આપણને ફરી એકવાર આવતી દેખાય છે આપણી સાથે ઓવરઓલ કમોડિટી પર ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ ભાવિક ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનું અને કરન્સી માર્કેટનો જ પર એક પર જ એક વ્યૂ લઈ લઈએ આપનો કઈ રીતે જોઈ રહ્યા છો યુએસડી યુએસડીઆઈનાર પેરને કારણ કે એક વોલેટાઇલ કારોબાર આપણને જોવા મળતો દેખાયો છે ગત સપ્તાહે જોયું હતું ડોલર સામે રૂપિયો જે છે તે સ્ટ્રોંગ થતો દેખાયો હતો પણ ફરી એકવાર આપણને વેચવાળી જે છે તે હાવી થતી દેખાઈ રહી છે અમુક નિષ્ણાતો માની રહ્યા છે કે આરબીઆઈનું ઇન્ટરવેન્શન જે છે તે રૂપિયા માટે હવે મહત્ત્વનું બનતું દેખાશે અને કઈ રીતે તમે આ રેન્જને જોઈ રહ્યા છો અને હવે કઈ રેન્જ ખાસ રૂપિયા માટે મહત્વની રહેશે ગુડ મોર્નિંગ આરટીજી આપણે લાસ્ટ ફ્રાઈડે જોયું હતું કે રૂપિયામાં એક સડન ડેપ્રિસિએશન જોવા મળ્યું હતું અને ઓલ ટાઈમ લો ની આસપાસ ઇનફેક્ટ ઓલ ટાઈમ લો પર ક્લોઝ થયો હતો પણ એના પછી આપણે જોયું હતું કે થી ફરીથી આરબીઆઈનું ઇન્ટરવેન્શન ચાલુ થઈ ગયું છે ને બે દિવસથી આપણે જોઈ રહ્યા છે તો એકદમ સીમિત ડાયરામાં ટ્રેડ કરી રહ્યા છે હવે આજે કાલે બે જ ફાઈનાન્શિયલ ઇયર ફિનિશ થવા માટે બે દિવસ છે એટલે અતિ પણ આપણે જોઈએ તો ઓવરઓલ એક્સપોર્ટર્સ જે છે એની ડોલરની માંગ છે એ થોડીક છે એટલે એના લીધે લાગી રહ્યું છે કે રૂપિયો એટલીસ્ટ બે દિવસ થોડોક ડેપ્રિશિએટ જ થશે હમણાં એપ્રિશિએશનની જગ્યા દેખાઈ નથી રહી અને પ્લસ આપણે છેલ્લા દસ વર્ષમાં જોઈએ તો જે ડોલર જે છે એની શોર્ટેજ થઈ રહી છે એટલે એના લીધે જ આપણે રૂપિયો થોડોક વીક દેખાઈ રહ્યો છે બટ ઓવર મને લાગે છે કે ઇન્ફેક્ટ નેક્સ્ટ મંથ ફરીથી રૂપિયો જે છે એ થોડોક સ્થિર થશે અને ફરીથી થોડોક એપ્રિશિએટ થશે આઈ થિંક જે વોલેટિલિટી શુક્રવારમાં આપણને જોવા મળી હતી એ હવે આરબીઆઈ ટોટલી આવી ગયું છે માર્કેટમાં અને હવે કર થાય છે એટલે આગળ જતા મને નથી લાગતું કે કોઈ મેજર અપસાઇડ મુવમેન્ટ આવે રૂપિયા લાઇટ ડેપ્રિસિએટ જરૂરથી થઈ શકે છે ઇન્ટ્રાડે વાત કરીએ તો ઇન્ટ્રાડે પણ આઈ થિંક થિંકની સ્ટ્રેટેજી રાખવી જોઈએ અરાઉન્ડ એટી થ્રી થર્ટી ટુની ની આસપાસ આવે છે છવ્વીસ એપ્રિલ નો વાયદો તો બાય કરી શકાય છે ઉપરનો ટાર્ગેટ રાખી શકાય છે એટી થ્રી ફોર્ટી એટનો નો અને નીચે સ્ટોપલો રાખી શકાય છે એટી થ્રી પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ નો ઓકે તો બાય ડિપ્સ કરીને ચાલવાની સલાહ યુએસડીએ એનઆર પેર માટે બનતી દેખાઈ રહી છે છવ્વીસ એપ્રિલનો જે કોન્ટ્રાક્ટ છે તેમાં તમે ખરીદદારી કરીને ચાલે છો ચાલી શકો છો એટી થ્રી થર્ટી ટુના લેવલ્સ મળે છે તો બાય ડિપ્સ કરીને ચાલો અને સ્ટોપલોસ એટી થ્રી ટ્વેન્ટી ફાઈવનો રાખવાનો રહેશે ટાર્ગેટ એટી થ્રી ફોર્ટી એટ સુધીના આપણને બનતા દેખાઈ શકે છે યુએસડીએ એનઆર પેરમાં આ સલાહ બનતી દેખાઈ રહી છે આવતા મહિના સુધીમાં ખાસ કરીને રૂપિયો જે છે ફરી એકવાર થોડો ઘણો મજબૂત થઈ થાય તેવી અપેક્ષા બનતી દેખાઈ રહી છે આગળ વધી અને સોનાની ચાલ પર નજર કરી લઈએ ભાવિક અહીંયા પણ આપણે એક સ્થિર અને ફ્લેટ કામકાજ જોયું છે સ્થાનિક બજારની વાત કરીએ તો લગભગ છાસઠ હજાર એકસો ઓગણપચાસના લેવલ્સની આસપાસ આપણને કારોબાર થતો દેખાયો હતો શરૂઆતી કારોબારમાં અત્યારે છાસઠ હજારના લેવલ્સની આસપાસ કારોબાર થઈ રહ્યો છે અને ઇન્ટરનેશનલ ગોલ્ડની વાત કરીએ બે હજાર એકસો ઇઠ્યોતેરના લેવલ્સ હતા ત્યાંથી થોડો ઘટાડો આપણને વધતો દેખાયો છે અને બે બે હજાર એકસો છોતેરના લેવલ્સની આસપાસ અત્યારે આપણને ઇન્ટરનેશનલ માર્કેટ કોમેક્સ ગોલ્ડ પર કારોબાર થતો દેખાયો છે અહીંયા કઈ રીતે જોઈ રહ્યા છો સોનાની ચાલને કારણ કે એક રેલી જે છે તેજી તરફની આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે ફરી એકવાર ઉપરાસ્તરેથી નફા વસૂલીનું પણ દબાણ છે અને જે રીતે યુએસ ઇન્ફ્લેશન ડેટા આવવાના છે એની પહેલાં થોડી સુસ્તી બનતી દેખાઈ રહી છે હવે કઈ રીતે તમે જોઈ રહ્યા છો કારણ કે ચાઈનામાં જે માંગ છે તે પણ આપણને મજબૂત રહેતી દેખાઈ રહી છે સોનાની ઓવરઓલ કઈ રીતે સોનાને જોવું જોઈએ આઈ થિંક ઓવરઓલ તો આજથી જે મને લાગે છે કે આ વર્ષ સોના માટે તેજી જ રહેવાનું છે આપણે ગઈકાલ ફરીથી જોયું કે બાવીસ ડોલરની આસપાસ જે સપ્લાય ઝોન છે ત્યાં આવ્યું અને ત્યાંથી ફરીથી થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું છે હવે નેક્સ્ટ ફિગર આપણે જોઈએ તો ફ્રાઈડે જે યુએસના ઇન્ફ્લેશનના ડેટા જે છે પીસીઈ એ ખાસ કરીને નોંધપાત્ર જોવાના છે કે વધીને આવે છે કે નહીં ફ્રાઇડે આપણે જોયું તો ઇન્ફેક્ટ મોસ્ટ ઓફ માર્કેટ જે છે એ ક્લોઝ થશે એટલે જ્યારે પણ ડેટા આવશે ત્યારે કોમેક્સમાં પણ આપણે જોઈ શકીશું કે કોઈ મુવમેન્ટ નહીં આવે એટલે એની પહેલા ઘણા બધા ટ્રેડર્સ છે એ લોકો થોડુંક નફા વસૂલી કરી રહ્યા છે અને સાઇડલાઇન્સ થઈ રહ્યા છે બટ આપણે અત્યારના પણ લોકોની હેજ ફંડની પોઝિશન્સ જોઈએ तो ये यह चौक्सपेण्डे दिखाई रही है कि लॉन्ग पोजिशन जी है इनफेक्ट नेट लॉन्ग अपने जो है तो वन लेख फोर्टी टू थाउजेंड एट नाइंटी एट कोट्राक्ट है जो हाइएस्ट है मार्च बे हजार बीस पची દેટ મીન્સ કે હજી પણ લોકોને લાગી રહ્યો છે કે સોનામાં તેજી છે યથાવત રહી શકે છે આપણે બે દિવસ આપણે જોયું કે આજે થોડોક ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી જોવા મળી અને બાવીસો જે લેવલ છે એ થોડુંક ટેકનિકલી સેલિંગ પણ પ્રેશર ત્યાં આવી રહ્યું છે એટલે એના લીધે આજના દિવસમાં નફા વસૂલી જોવા મળી છે આઈ થિંક મેજર આપણને અપસાઇડ જોવા નહીં મળે કારણ કે પીસીના ડેટા આવવાના છુક્રવારે એટલે ઘણા લોકો જે છે એ થોડાક પ્રોફિટ બુક કરીને સાઈડવાઇઝ રહેશે બટ ઓવરઓલ હજી પણ ટ્રેન્ડ જે છે એ બાયણેશની રાખવી જોઈએ અને આજના દિવસમાં પણ મને લાગે છે કે જો કરેક્શન આવે છે અરાઉન્ડ સિક્સટી સિક્સટી સિક્સ થાઉઝન્ડની આસપાસ તો બાય જ કરી શકાય છે સિક્સટી સિક્સ થ્રી હંડ્રેડના ટાર્ગેટથી અને નીચે સ્ટોપલોસ રાખી શકાય સિક્સટી ફાઈવ એટ ફિફ્ટીનું તો ગોલ્ડમાં એપ્રિલ કોન્ટ્રાક્ટ બાયોન બાયોન્ડેપિ સ્ટ્રેટેજી છે ઓકે તો ગોલ્ડમાં પણ એપ્રિલ કોન્ટ્રાક્ટમાં તમે ખરીદદારી કરીને ચાલી શકો છો સ્થાનિક બજારમાં જો છાસઠ હજાર સુધીના લેવલ્સ મળે છે એપ્રિલ કોન્ટ્રાક્ટમાં તો તમે ખરીદારી કરીને ચાલો સ્ટોપલોસ છાસઠ હજાર ત્રણસોનો પાં હજાર આઠસો પચાસનો રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે છે તે તમને છાસઠ હજાર ત્રણસો સુધીના બનતા દેખાઈ શકે છે તો ફોકસ સોનાના કારોબાર પર રાખવાનું રહેશે હજી પણ તેજી જે છે તે આગળ વધતી દેખાઈ શકે છે ઘટાડો આવે છે તો ખરીદારી કરવાનો કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે પણ ભાવિક

તરત જ જોવા મળી શકે છે કારણ કે ઓપ્શન્સમાં આપણે જોઈએ તો ઘણા બાવીસ સોનું જે છે એના ઉપર ઓપ્શન્સ રાઇટ કર્યું છે એટલે એક હર્ડલ જરૂરથી છે બટ ઓવરઓલ જેમ કે મેં કીધું કે ઇન્ફેક્ટ જૂન પછી એક્સપેક્ટેશન છે કે જૂન જુલાઈ પછી ફેડ રેટ કટ પણ કરી શકે છે અને જો એ થશે તો ઓવરઓલ સોનું જે છે એમાં તેજી જોવા મળશે અને લાઈફ ટાઈમ હાઈ પણ ઇનફેક્ટ કોમર્સમાં આપણને જોવા મળશે મારા એક્સપેક્ટેશન છે કે ત્રેવીસો ડોલર સુધીની રેલી આપણને યર એન્ડ સુધીમાં જોવા મળી શકે છે અને હવે નીચે જોઈએ તો એકવીસો પચાસથી એકવીસો ડોલરનો એક મેજર સપોર્ટ બની ચૂક્યો છે મે બી એની નીચે જાય તો જ મને લાગે છે કે આજે તેજી છે એ કરેક્શન થઈ શકે છે અને ટ્રેન્ડ ચેન્જ થઈ શકે છે અધરવાઇઝ ઇન્વેસ્ટર્સે બોલી જ ચૂક્યા છે કે ગોલ્ડનું જે ડિરેક્શન આ વર્ષનું જે છે એ અપત છે તો આ ઇન્ટરનેશનલ ગોલ્ડ માટેની જે એક વ્યૂ છે તે ભાવિક તરફથી મળતો દેખાવ છે બાવીસ હજાર જે છે તેની ઉપર જો નીકળે છે તો પછી કોમેક્સ ગોલ્ડ પર ત્રેવીસો સુધીના લક્ષ્ય આપણને વર્ષના અંત સુધીમાં બનતા દેખાઈ શકે છે તો ઇન્ટરનેશનલ ગોલ્ડમાં પણ અપસાઇડ જે છે તે આપણને લગભગ ત્રેવીસસો ડોલર સુધીની બનતી દેખાઈ શકે છે આગળ વધીએ અને ચાંદીની ચાલ પર નજર કરી લઈએ તો ચાંદીમાં ભાવિક આપણે જોયું છે એક વોલેટાઇલ કારોબાર આપણને જોવા મળતો દેખાવ તો ગઈકાલે પણ એક નરમાશ આપણને

જે રેલી હોય છે લેટલી આવતી હોય છે કે પહેલા સોનામાં તેજી આવે છે અને પછી ચાંદી કેચઅપ કરે છે અને સોના કરતાં વધારે આઉટ પરફોર્મ કરે છે બે બુલ માર્કેટ ને બેર માર્કેટમાં પણ આ વખતે આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં સોનામાં સતત તેજી છે ત્યાં ચાંદીમાં આપણે જોઈએ તો હજી પણ લથારજી કચ છે અને રેલી જોવા નથી મળી રહી અને એ પણ આપણને ગોલ્ડ સિલ્વર રેશિયોમાં જોવા મળી રહ્યો છે કે જે એટી નાઇન નાઇન્ટીની આસપાસ છે યુઝઅલી આપણે જોઈ રહ્યા છીએ કે રેશિયો સેવન્ટી ફાઈવની આસપાસ છે દેટ મીન્સ કે અત્યારના ચાંદી મેસેલી અંડર વેલ્ડ્યુ છે સોનાની કમ્પેરિઝનમાં અને આગળ જતા જો ઇકોનોમી ગ્લોબલ ઇકોનોમી સુધરશે તો જ મને લાગે છે કે ચાંદી પરફોર્મ કરી શકે છે બટ એક પોઝિટિવ ફેક્ટર એ છે કે હવે હેજ ફંડ વાળા છે એ લોકો પણ નોટિસ કરી રહ્યા છે કે જે ચાંદી છે અંડરપર્ફોર્મ છે અને અહીંયાથી મે બી થોડીક તેજી જોવા મળી શકે છે કારણ કે સ્પેક્યુલેટિવ પોઝિશન્સ આપણે જોઈએ તો એ લોકોએ લાસ્ટ વીક લોંગ પોઝિશન નિયરલી સાત હજાર નવસો કોન્ટ્રાક્ટ એડ કરી છે અને શોર્ટ પોઝિશન છે સાડા ત્રણ સો કોન્ટ્રાક્ટ જે છે એ ઓછી કરી છે તો અત્યારના જે નેટ પોઝિશન છે એ લાસ્ટ એપ્રિલ બે હજાર બાવીસથી સૌથી વધારે છે દેટ મીન્સ કે આગળ જતા જો સોનામાં તેજી થશે તો ચાંદી મને લાગે છે કે આઉટ પરફોર્મ થઈ શકે છે શોર્ટ ટર્મ બટ ઇન્ટ્રા ડેની વાત કરીએ ત્યારે ઇન્ટ્રાડે ઇન્ટ્રા ડે હજી પણ મને ચાંદી થોડીક લથાર્જીક લાગે છે સોનું વધારે પોઝિટિવ દેખાઈ રહ્યું છે તો ચાંદીને ક્લિયરલી હું એવોઇડ કરવાની રિકમેન્ડેશન આપીશ જો કોઈને લોંગ કરવું હોય તો સોનું વધારે પ્રેફર છે તો ચાંદીમાં અત્યારે અવોર્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે ડાઉન સાઇડ હજી પણ થોડી ઘણી બનતી દેખાઈ શકે છે સોના ચાંદીમાં તે ખરીદદારી કરવી હોય તો સોના પર ફોકસ રાખીને ચાલવાની સલાહ ખાસ બનતી દેખાઈ રહી છે તો ફોકસ ગોલ્ડ પર રાખવાનું રહેશે આ સાથે જે સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ એનર્જી અને મેટલ્સની ચાલ પર નજર કરીએ વિરામ ફરી સ્વાગત છે આપનું કોમોડિટી લાઈવમાં અને આગળ વધીને બેઝ મેટલ્સની ચાર પર નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં મેટલ્સમાં મિશ્ર કારોબાર આપણને જોવા મળતો દેખાયો હતો શરૂઆતી કારોબારની વાત કરીએ તો એક ફ્લેટ કામકાજ જોવા મળતો દેખાયો હતો અત્યારે જુઓ કોપરમાં પાંચ ટકાથી વધારેની નરમાશ ઝિંકમાં અડધા ટકાથી વધારેની વેચવાળી આપણને બનતી દેખાઈ રહી છે અને એલ્યુમિનિયમ અને લેડમાં પણ કારોબાર જે છે તે આપણને ડાઉન સાઇડ રહેતો દેખાયો છે ભાવિક અહીંયા કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ કારણ કે અહીંયા પણ ઘણી વોલેટાલિટી આપણને એક બે સપ્તાહની વાત કરીએ તો આપણને જોવા મળતી દેખાય છે કોપરની કિંમતો આપણે રેકોર્ડ સ્તર પર પહોંચતી દેખાય એલમી પર ત્યારબાદ એક નફા વસુલી પણ આવતી દેખાય અને ફરી એકવાર હવે જે ચાઇના તરફથી ડિમાન્ડ વધે તેવા અનુમાન બનતા દેખાય છે તેને કારણે સેન્ટિમેન્ટ ફરી એકવાર આપણને સુધરતા બનતા દેખાય છે મેટલ્સના ઓવરઓલ કઈ રીતે જોવું જોઈએ મેટલ્સને ઓવરલ તો અત્યારના સારું જ છે બટ મને લાગે છે કે શોર્ટ ટર્મમાં મે બી થોડુંક નફા વસૂલી જરૂરથી જોવા મળી શકે છે કોપર આપણે જોયું તો અગિયાર મહિનાના હાઈ છે ત્યાંથી થોડુંક કરેક્શન જોવા મળ્યું છે અને એનું એક કારણ એ છે કે ચાઇનીઝ ઇન્વેન્ટરી ડેટા જે દેખાઈ રહ્યું છે એ અત્યારના થોડુંક વધારે હાઈ દેખાઈ રહ્યું છે લાસ્ટ વીક આપણે જોયું હતું કે ચાઇનાના જે સ્મેલ્ટર્સ છે એ લોકોએ જોઈન્ટલી પ્રોડક્શન કટ કર્યું હતું એના લીધે આપણે જોયું હતું કે સતત કોપરમાં તેજી જોવા મળી હતી અને ઇનફેક્ટ એલેમીમાં પણ જોઈએ તો એલેમી માં પણ એલએમઈ લોકોએ એક્સચેન્જ જે છે એ લોકો કોપર અને એલ્યુમિનિયમના જે કોન્ટ્રાક્ટ છે એના ઉપર વધારે માર્જિન એડ કર્યું છે કારણ કે સ્પેક્યુલેટિવ પોઝિશન્સ એ લોકોને દેખાઈ રહી છે કે વધારે એડ થઈ રહી છે ઇનફેક્ટ આપણે અત્યારના જોઈએ તો એ લોકોની જે લોંગ પોઝિશન છે બે વર્ષના હાઈ ઉપર છે દેટ મીન્સ કે એ લોકોને પણ લાગી રહ્યું છે કે આ થોડુંક માર્કેટ થોડુંક હોટ થઈ ચૂક્યું છે અને એ એડિશનલ માર્જિન પ્રેશર મૂક્યું છે અને ઓવરઓલ મને લાગે છે કે હજી પણ જે ચાઈના તરફથી જે જોઈન્ટ કોપર પ્રોડક્શન્સનું જે થોડુંક કટ કર્યું છે આગળ જતા પોઝિટિવ જ દેખાઈ રહ્યું છે બટ માર્કેટમાં અત્યારના જોઈ રહ્યા છે તો ચાઇનાની જે ઇન્વેન્ટરી છે એ થોડીક વધારે છે અને ડિમાન્ડ આપણે જોઈએ તો હજી પણ થોડુંક સ્વસ્ત છે એટલે મેં એ બી લાગી રહ્યું છે કે પ્રોફિટ જે બુકિંગ છે આવી શકે છે અને કોપરમાં આપણે એમસીએક્સમાં પણ જોયું છે કે સેવન સિક્સટી ટુ સેવન સિક્સટી ફોર જે છે એક હર્ડલ છે ત્યાંથી જ વારે વારે પાછું ફરી રહ્યો છે એટલે મને લાગે છે જ્યાં સુધી સેવન સિક્સટી ફોરની ઉપર સસ્ટેન ન થતો ત્યાં સુધી નહીં મળી શકે અહીંથી ફરીથી આપણને કરેક્શન જરૂરથી જોવા મળી શકે છે મારે કરંટ માર્કેટ પ્રાઇસ થી હું રેકમેન્ડેશન કરું છું કે સેલ કરી શકાય છે સેવન ફિફ્ટી ટુ ના ટાર્ગેટથી અને સ્ટોપલો ઉપર રાખી શકાય સેવન સિક્સટી ફોર તો કોપરમાં શોર્ટની રેકમેન્ડેશન છે ઓકે તો કોપરમાં ઇન્ટ્રા ડે સેલ કરીને ચાલવાની સલાહમતી દેખાઈ રહી છે સેવન ફિફ્ટી ટુનો ટાર્ગેટ ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે સેવન સિક્સટી ફોર સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે ટાર્ગેટ તરીકે તો સ્ટોપલોસ સેવન સિક્સટી ફોર માફ કરજો રાખવાનો રહેશે અને સેવન ફિફ્ટી ટુ સુધીના લેવલ્સ ટાર્ગેટ તરીકે ડાઉન સાઇડ હજી આપણને કોપરમાં વધતી દેખાઈ શકે છે તો સેલ કરીને ચાલવાની સલાહમતી દેખા રહી છે કોપર માટે પણ ભાવિક એલ્યુમિનિયમમાં પણ આપણે એક ટ્રેન્ડ જે છે તે પોઝિટિવિટી તરફનો થોડો ઘણો બંતો દેખાયો હતો પણ ત્યાં પણ આજે વેચવાલી છે અહીંયા કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો એલ્યુમિનિયમ પર આઈ થિંક બધર બેઝ મેટલ ઉપર મને લાગી રહ્યું છે કે થોડો કરેક્શન આવી શકે છે ગઈકાલ આપણે જોયું તો કે કોપર અને એલ્યુમિનિયમ બી માં કરેક્શન હતું પણ ઝિંક જે છે એમાં થોડો કરેક્શન જોવા મળ્યું હતું અને આજે મને લાગી રહ્યું છે કે બીજા બેઝ મેટલ્સ છે એ પણ થોડુંક પાર્ટિસિપેટ કરી શકે છે આ કરેક્શનમાં જેમ કે મેં કીધું કે માં બે કોપર અને એલ્યુમિનિયમ પર એડિશનલ માર્જિન કર્યું છે એટલે અહીંયાથી થોડુંક સ્પેક્યુલેશન પોઝિશન્સ છે અને જે ટ્રેડિંગ છે એ પણ થોડુંક કર થશે તો એનાથી મને લાગે છે કે એલ્યુમિનિયમમાં પણ થોડુંક કરેક્શન જોવા મળી શકે છે તો એપ્રિલ કોન્ટ્રાક્ટ જે છે એમાં પણ હું શોર્ટને જ રીકમેન્ડેશન આપું છું કરંટ માર્કેટ પ્રાઇસથી નીચે મને લાગે છે બસો પાંચથી બસો ચાર સુધીનું લેવલ આવી શકે છે અને અપસાઇડ બસો સાત પોઈન્ટ પચાસ નું રાખી શકાય છે તો એલ્યુમિનિયમમાં પણ એપ્રિલ કોન્ટ્રાક્ટમાં હું શોર્ટને રેકમેન્ડેશન આપું છું ઓકે તો એલ્યુમિનિયમમાં પણ વેચીને કારોબાર કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે સ્ટોપલોસ તમારે રાખવાનો રહેશે બસ્સો સાત પોઈન્ટ પચાસ પૈસાનો અને ટાર્ગેટ ડાઉન સાઇડ હજી પણ બસો પાંચ સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે તો એલ્યુમિનિયમ અને કોપર આ બંનેમાં વેચવાળી કરીને ચાલવાની સલાહ ખાસ બનતી દેખાઈ રહી છે આગળ વધીએ અને ક્રૂડની ચાલ પર નજર કરી લઈએ તો ભાવિક અહીંયા પણ આપણે જોયું છે એક ઉતાર ચઢાવ સાથેનો કારોબાર છે ગઈકાલે બ્રાન્ડની કિંમતો એટી સેવન ડોલરની પાસે પહોંચતી દેખાઈ હતી ત્યાંથી એક નર્માશના અત્યારે પંચ્યાસી ડોલરની આસપાસ બ્રેન્ડમાં કારોબાર થઈ રહ્યો છે અને નાઇમેક્સમાં પણ જે એક્યાસીના લેવલ હતા ત્યાંથી ઘટીને એસીના લેવલ્સની આસપાસ અત્યારે કારોબાર થઈ રહ્યો છે અહીંયા કઈ રીતે તમે જોઈ રહ્યા છો વ્યૂ રાખી રહ્યા છો કારણ કે યુએસમાં એક ઇન્વેન્ટરી વધે તેવા સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે તેને કારણે સેન્ટિમેન્ટ ક્રૂડના ફરી એકવાર આપણને ઘટતા દેખાયા છે અને એપીઆઈના રિપોર્ટની વાત કરીએ તો યુએસમાં ઇન્વેન્ટરીઝ જે છે તે નવ પોઈન્ટ ત્રણ મિલિયન બેરલ પ્રતિ દિવસથી આપણને વધતી દેખાઈ રહી છે આ બધાને

ખાસ કરીને તમે કીધું કે જે યુએસના જે એપીઆઈના ઇન્વેન્ટરીના ડેટા છે એ દેખાઈ રહ્યો છે કે નાઇન પોઈન્ટ થ્રી થ્રી સેવન મિલિયન બેરલ્સ જે છે એટલી ઇન્વેન્ટરી વધી શકે છે લાસ્ટ વીક કરતાં અને એના લીધે જ મને લાગી રહ્યો છે કે જે આપણને થોડો બહુ કરેક્શન ક્રૂડમાં જોવા મળે છે એના લીધે જ છે અધરવાઇઝ જે રશિયાએ આગળ જતા જૂન સુધીનું પ્રોડક્શન કાપ કર્યું છે એના લીધે પણ સપ્લાય ટાઇટનેસ થશે અને પ્લસ યુક્રેને જે ડ્રોન્સ રશિયન રિફાઈનરીઝ પર કર્યું છે એનાથી એક્સપેક્ટેશન છે કે ફોર્ટીન પર્સન્ટ જે રિફાઈનિંગ કેપેસિટી છે રશિયાની એ ઓછી થશે ઓલરેડી આગળ જતા આપણે જોઈ રહ્યા છે કે સપ્લાય ટાઈટનેસ જે થવાનું છે યમેનીએ કીધું છે કે ઓલરેડી લોકોએ છ ટેન્કર્સ જે છે શિપ્સ જે છે એ લોકો ઉપર એટેક કર્યો છે અને જો ઇઝરાયલ રાફામાં ઇન્વેશન કરશે તો મને લાગે છે કે હજી પણ જે ક્રૂઝ છે પોઝિટિવ થઈ શકે છે કન્સર્ન જીઓ પોલિટિકલ છે વધી શકે છે એટલે ઓવરઓલ આઈ થિંક જોઈએ તો નાઇન્ટી પર્સન્ટ પોઝિટિવ ફેક્ટર્સ છે ક્રૂડ માટેના ખાલી ઇન્વેન્ટરીઝના લીધે જ આપણને થોડુંક કરેક્શન મળ્યું છે તો હું બહુ નથી એક્સપેક્ટ કરી રહ્યો કે આપણને મેજર ડાઉન સાઇડ ક્રૂડમાં જોવા મળી શકે હા થોડુંક અપસાઇડ હતું જે થોડુંક રેલી હતું એ ફ્રોક હતું એ ઓછું થઈ રહ્યું છે એક્સપેક્ટ કરી રહ્યો છે કે ફરીથી સિક્સટી સિક્સ નાઇન્ટી સિક્સટી સેવન હંડ્રેડની આસપાસ ક્રૂડ આવશે તો લોંગ જ કરી શકાય છે તો એવું છે કે સિક્સટી સેવન હંડ્રેડ આસપાસ બાય કરી શકો છો સિક્સટી એટ ફિફ્ટીના ટાર્ગેટથી અને નીચે સ્ટોપલો રાખી શકાય સિક્સટી સિક્સ ફિફ્ટીનો ઓકે તો આ સલાહ ખાસ ક્રૂડ માટે બનતી દેખાઈ રહી છે ખરીદારી કરીને ચાલી શકો છો છ હજાર સાતસોના લેવલ્સ જો મળે છે તો ઘટાડો આવે છે ત્યારે તમે ખરીદારી કરો સ્ટોપલેસ છ હજાર છસો પચાસનો રાખવાનો રહેશે છ હજાર આઠસો પચાસ સુધીના લેવલ્સ આપણને ક્રૂડમાં બનતા દેખાઈ શકે છે તો ખરીદદારી બાયોન્ડિપ્સ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે આગળ વધીએ અને નેચરલ ગેસની ચાલ પર નજર કરી રહી ભાવિ કહીંયા પણ બે દિવસથી આપણને નરમાશ બનતી દેખાઈ રહી છે ગઈકાલે પણ ઘટાડો હતો આજે પણ જુઓ શરૂઆતી કારોબારમાં અડધા એક ટકાની નરમાશ આપણને બનતી દેખાઈ હતી સ્થાનિક બજારની વાત કરીએ તો અને વન ફોર્ટી નાઇનના લેવલ્સની આસપાસ કારોબાર નેચરલ ગેસને કઈ રીતે જોવું જોઈએ નેચરલ ગેસમાં આઈ થિંક અપસાઇડ જે છે લિમિટેડ જ રહેશે કારણ કે અત્યારના વેધર ફોરકાસ્ટને ડિમાન્ડ જે છે એ ઓછી જ રહી છે ફ્રી પોર્ટ માં આપણે જોઈએ તો ઇન્ફેક્ટ ત્રણ લિક્વિડફાઈડ ટ્રેન જે છે એમાંથી બે તો ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ માટે જૂન સુધી બંધ રહેવાની છે એટલે યુએસ તરફથી એક્સપોર્ટ પણ ઓછું થવાનું છે એટલે યુએસની ઇન્વેન્ટરી વધવાની છે અને ડિમાન્ડ નથી એટલે નેટનેટ આપણે જોઈએ તો નેચરલ ગેસમાં કોઈ મોટી તેજી જોવા મળી નથી રહી એક જ સારું છે કે જે વેલ્યુ બાઇંગ છે એ થોડુંક ઇમર્જ થઈ રહ્યું છે કારણ કે આપણે જોયું હતું કે બસો રૂપિયાનો જે પ્રાઇસ છે અત્યારના વન ફોર્ટી નાઇનની આસપાસ મળી રહ્યું છે અને એટલીસ્ટ ફેબ્રુઆરી માર્ચમાં આપણે જોયું છે કે વન ફોર્ટી ફોરનો સપોર્ટ છે એટલે એ મેન્ટેન કર્યો છે તો મને લાગે છે કે અપસાઇડ લિમિટેડ રહેશે જો થોડું કરેક્શન આવે છે વન ફોર્ટી આસપાસ તો એકવાર વન ફોર્ટી ફોરના સ્ટોપલોસથી બાય કરી શકાય છે અપસાઇડ મને મેક્સિમમ અત્યારના વન ફિફ્ટી એટ સુધીનું જ દેખાય છે પછી ત્યાંથી એકવાર પ્રોફિટ બુક કરી અને એક્ઝિટ થઈ જવું જોઈએ ઓકે તો નેચરલ ગેસ માટે પણ ઘટાડો આવે છે ત્યારબાદ ખરીદદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખા રહી છે વન ફોર્ટી એટના લેવલ્સની આસપાસ જો તમને નેચરલ ગેસની કિંમતો મળે છે તો ખરીદદારી કરીને ચાલો વન ફોર્ટી ફોરનો સ્ટોપલોસ વન ફિફ્ટી એઇટ સુધીના લેવલ્સ આપણને ટાર્ગેટ તરીકે બનતા દેખાઈ શકે છે અને વન ફિફ્ટી એઇટના લેવલ્સ મળે છે તો ત્યારબાદ પ્રોફિટ બુકિંગ કરીને તમે એક્ઝિટ કરીને ચાલી શકો છો નેચરલ ગેસમાંથી આ સલાહ ખાસ આપણને બનતી દેખાઈ રહી છે આગળ વધે અને એગ્રી કોમોડિટીની ચાલ પર નજર કરી લે ભાવિક તો સૌથી પહેલા આજ માટે આપના રેકમેન્ડેશન કયા હશે ત્યાંથી શરૂઆત કરીએ આઈ થિંક જો સ્પાઈસ કોમ્પ્લેક્સ જો તો મને હજી પણ લાગે છે કે જીરા જે છે એમાં વીકનેસ યથાવત જ છે તો આઈ થિંક જીરામાં ટોટલી એવોઈડ કરવાની જો રેકમેન્ડેશન કરીશ બટ ધાણા ને હરદરની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી આપણને થોડુંક પ્રોફિટ પ્રોફિટ જોવા મળે છે બટ ફંડામેન્ટલ હજી પણ સ્ટ્રોંગ છે તો આઈ થિંક હળદરમાં કોઈ પણ કરેક્શન આવે છે અરાઉન્ડ સત્તર હજારની આસપાસનું લોગની રિકમેન્ડેશન આપીશ અઢાર હજાર બસો ના ટાર્ગેટથી અને નીચે લોસ રાખી શકાય સોળ હજાર પાંચસોનું ધનિયાની વાત કરીએ તો ધનિયામાં પણ આઈ થિંક પ્રાઇસીસ જે છે થોડુંક સ્ટેબલ થઈ ગયું છે છેલ્લા બે ત્રણ દિવસથી આપણે જોઈ રહ્યા છે તો સાત હજાર પાંચસો એસી નો જે સપોર્ટ છે એ મેન્ટેન થઈ રહ્યો છે તો સાત હજાર પાંચસો એસી સ્ટોપલોસથી હું બાયની આપીશ ઉપરની સાઈડ સાત હજાર આઠસો નો મારો ટાર્ગેટ રહેશે એક થી બે દિવસ માટે ઓકે તો મસાલા પેકમાંથી બે કોલ જે છે તે સામે આવતા દેખાઈ રહ્યા છે જીરામાં અવોર્ડ કરીને ચાલવાની સલાહ છે પણ હળદરની વાત કરીએ તો સત્તર હજારના લેવલ્સની આસપાસ જો મળે છે તો ત્યાંથી તમે ખરીદદારી કરીને ચાલો સ્ટોપલોસ સોળ હજાર પાંચસોનો રાખવાનો રહેશે અઢાર હજાર બસો સુધીના લેવલ્સ તમને હળદર બતાવી શકે છે તો સત્તર હજારના લેવલ્સ આવે છે તો ખરીદદારી કરીને ચાલો હળદર માટે ધાણાની વાત કરીએ તો અહીંયા પણ તમે ખરીદદારી કરીને ચાલી શકો છો સાત હજાર પાંચસો એંશીનો સ્ટોપલોસ રાખવાનો રહેશે અને ટાર્ગેટની વાત કરીએ સાત હજાર આઠસો સુધી ના લેવલ્સ આપણને ધાણામાં બનતા દેખાઈ શકે છે તો હળદર અને ધાણા બંનેમાં ખરીદારી કરીને ચાલી શકો છો આગળ વધી અને કોટન પર એક વ્યૂ લઈ લઈએ ભાવિક અહીંયા કઈ રીતે તમે આઉટલુક જોઈ રહ્યા છો કારણ કે ક્રૂડની જે તેજી છે તેના કારણે ન્યૂયોર્ક અને ચીનમાં જોઈએ તો કોટનનો જે વાયદો છે તેમાં મામૂલી એવો વધારો જોવા મળ્યો છે પણ સ્થાનિક બજારમાં કોઈ મોટી એવી તેજી કે મોટી એવી મુવમેન્ટ આપણને નથી જોવા મળી એકદમ મ્યુટેડ કારોબાર છે કોટનમાં અહીંયા કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો આપણે આઈસ કોટનમાં બે વીક પહેલાં જોયું હતું કે યુએસએ પણ કીધું હતું કે એ લોકોનું પ્રોડક્શન જે છે ઓછું થઈ શકે છે અને ડિમાન્ડ જે છે એ વધી શકે છે એટલે એના લીધે જ આપણે જોયું હતું કે સિક્સમાં જે કોટન કેન્ડી હતો એ પંચાવન થી સિક્સટી ટુ સુધીનું લેવલ ગયું હતું પણ એના પછી આપણે જોયું તો આઈસ કોટન કેન્ડીમાં થોડીક નફા વસૂલી જોવા મળી હતી અને જેના લીધે આપણને કરેક્શન ઓવરઓલ જોવા મળે છે આઈ થિંક આગળ જતા મને લાગે છે કે રેન્જ બાઉન્ડ મુમેન્ટ જ રહેશે મોટી તેજી નહીં દેખાય તો ફિફ્ટી નાઇન થાઉઝન્ડથી સિક્સ્ટી ટુ થાઉઝન્ડ સુધીનું જ મને લેવલ લાગી રહ્યું છે એટલીસ્ટ એકથી બી અઠવાડિયા સુધીમાં જોવા મળી શકે તો ફિફ્ટી નાઇનથી સિક્સટી ટુ ની રેન્જમાં ટ્રેડ થયું દેખાઈ રહ્યું છે ઓકે તો કપાસિયા ખોળ માટે આ કપાસ માટે ખાસ કરીને આ સલાબતી દેખાઈ રહી છે એક રેન્જ બાઉન્ડ કારોબાર જ આપણને બનતો દેખાઈ શકે છે તો ફોકસ એગ્રી કમોડિટી પર પણ રાખવાની રહેશે આ સાથે જ ભાવિક સમય ફાળવી અમારી સાથે એગ્રી અને નોન એગ્રી બંને કમોડિટી પર ચર્ચા કરવા માટે આપનો આભાર તો હાલા શોમાં બસ આટલું જ મને આપશો રજા આગળ આપની માટે લઈને આવીશું બજાર હેલ્પલાઇન તમે જોતા રહો સિનબીસી બજાર